8/8/88 એવી તારીખ છે. તારીખ 8/8/4 ભેગા થયા છે. અને એ વખતે પત્રકારે સ્વામીજીને પૂછ્યું કે તમને સ્ત્રી સંબંધી કોઈ અનુભવ કરો? સ્વામી કે ત્રિકાળમાં નહીં, એમને ક્યારે અનુભવ થયો જ નથી. અને એના સંબંધમાં આવે ને એને આ ટાળી નાખે, એને પોતે નિષ્કામી કરી નાખે, એ એમનું સામર્થ્ય છે, એ એમનું સામર્થ્ય. સ્વામીશ્રી 1995 રાજકોટમાં હતા. 3 દિવસ સ્વામીશ્રી રોકાણા હતા, પછી ત્યાંથી ગોંડલ જવાના હતા. હવે વિદાય લેવા સ્વામીશ્રી આમ નીકળતા હતા રૂમ ને, એક ફોન આવ્યો અમેરિકાથી એક હરિભક્ત નો. અને હરિભક્તે સ્વામીશ્રીને કીધું કે સ્વામી બહુ મુશ્કેલી છે. કે શું મુશ્કેલી છે? કે મારા 73 વર્ષના પિતાશ્રી, હવે એ પોતે મારા બા ધામમાં ગયા છે હમણાં થોડા દિવસ પહેલા, અને એમને હવે પરણવાની ઈચ્છા થઈ છે. તે જે મળે ને એને આજ વાત કરે છે કે મારે માટે શોધી આપો, મારા માટે શોધી આપો. અમે તો મુશ્કેલી મુકાઈ ગયા છે કે શું કરું. સ્વામી કેટલા બધા અકાઈ ગયા ને. સ્વામી કે આ અત્યાર સુધી સત્સંગ શું કર્યો, યોગી બાપાનો આટલો બધો લાભ લીધો, અને અત્યારે આ ઉંમરે આ હું હોય છું, અત્યારે ધામમાં જવાના સંકલ્પ કરવાનો કે આવા બધા સંકલ્પો કરવાનો હોય? સ્વામી બરાબર કહે. પછી સ્વામી એકદમ આમ સત્તાવાહી સુરમાં, સ્વામી કે તમે છે ને એને કોઈ કઈ ભારત આવે મને મળી જાય. સ્વામી કઈ મારી પાસે આવી જાય એનું જેટલું પૈણ ઉપડ્યું છે ને એ બધું પૈણ હું ઉતારી દઈશ. સ્વામી કાનમની ભાષા બોલ્યા. સ્વામી કે એનું બધું પૈણ ઉતારીને એને વૈરાગ્ય કરાવી દઈશ. પછી સ્વામી આમ સ્વાગત બોલવા માંડ્યા. સ્વામી કે ઓલાને પણ ઉપડ્યું હતું એનું ઉતારી દીધું, આને પણ ઉપડ્યું હતું એનું ઉતારી દીધું, આને ઉતારી દીશું. સ્વામી કે તો બધાનું પણ ઉતારવું એટલી વસ્તુ છે, હૃદય ગ્રંથિ ભેદી નાખવી એ બધાનું ઉતારી શકે એવા આ સત્પુરુષ છે કે જેના હૃદયમાં જગત નથી, એ બધાને નિર્મળ પોતે કરી શકે. તો એના ઉપરથી આપણને દેખાય છે. આપણે સદગુરુ સંતો સામે સારે જોઈએ છે ને, આમ સિંહ જેવા છે બધા બધા. આમ જ્ઞાતિદાન સ્વામી કે બકરા છે ને એ પાંજરામાં પુરાય, પણ સિંહ ને પાંજરામાં પુરાય નહીં. આ બધા એવા છે, એક એક થી ચડી જાય એવા. મહારાજ ના વખતમાં પણ મુક્તાનંદ સ્વામી મહારાજ ને ફરિયાદ કરીને કે મહારાજ આ બધા સાધુ છે ને મારા મંડળમાં એ કોઈ ગાંઠતા નથી મને. તે મહારાજ કે તમને કેવા સાધુ જોઈએ? આમ નારદ સંકાદિક જેવા સાધુ આપો. યો હો હો મહારાજ, નારદ સંકાદિક જેવા તો આપની બહુ મોટી કૃપા. મહારાજ કે ના ના એવા નહીં, પણ એનાથી આગળ આમ દત્તાત્રેય ને કપિલ ને એવા આપો. કયો હો હો મહારાજ, એવા સાધુ તો કઈ ખામી જ નહીં મહારાજ, બહુ કૃપા આપની. મહારાજ કે ના એવા નહીં, રામકૃષ્ણાદિક જેવા આપો. કયો હો મહારાજ, એવા સાધુ? મહારાજ કે હા, કે એવા આપો કઈ વાંધો નહીં. મહારાજ કે એવા જ આપ્યા છે એટલે જ તમને ગાંઠતા નથી. આ બધા આપ્યા છે ને એ સાધારણ નથી. ક્યાંથી તમારું માને બધા? પેલા વિશ્વરૂપાનંદ સ્વામી હતા, ગુણાતન સ્વામી સેવા કરી એનું અંતર નિર્મળ થઈ ગયું. તે એને એટલું બધું આમ દેખાવા માંડ્યું, આખા બ્રહ્માંડ ની ક્રિયાઓ દેખાવા માંડી. તો એ કે જિસને ઇસ બ્રહ્માંડ કો બનાયા ઉસકો સહજાનંદ સ્વામી ને ઇસ દેહ મેં ડાલ દિયા, પારેવા કા પીચ બના દિયા. આમ એવું બધું બોલવા માંડ્યા. તે ગુણાતીતાન સ્વામી કે સ્વામી ધીરારો, તમારા જેવા સત્સંગમાં ઘણા છે, તમારે બહુ કેફ રાખવા જેવો નથી. હવે આવા બધા હોય કોઈ ગાંઠે તો આપણા બધા સદગુરુ એવા દેખાય છે કે નહીં? આમ ડોક્ટર સ્વામી સિંહ જેવા આખી સભાને ધ્રુજાવી નાખે. ભલ ભલા ને ગમે એવો હોય નહીં. આને આગળ અહીંયા આગળ સ્વામી જે સારંગપુરમાં હતા ને, એ વખતે વિશ્વ હિન્દુ પરિષદનું કઈક સમાજ સંમેલન જેવું હતું. તોગડિયા હતા, પ્રવીણભાઈ તોગડિયા. તો સ્વામી તોગડિયા ના તોગડિયા, મા બાપ ને પગે લાગો છો એવી ને હિન્દુ ધર્મનું કામ નહીં કરી શકો કે ગમે હોય ને કહી દે. ત્યાં આગળ અમેરિકા ની અંદર હતા 2001 સાલમાં, અને પેલો આવ્યા હતા એ વખતે કોંગ્રેસમેન આવ્યા હતા ત્યાંના, એટલે આપણા એમપી કહીએ ને આપણે એવા કહીએ ત્યાંના કોંગ્રેસમેન. ડોક્ટર સ્વામી કે કોંગ્રેસમેન ને કહી દો કે તમારે જેને બુશ ને કહેવાનું, મા બાપ ને પગે લાગશો ને તો જ અમેરિકાનું કામ થશે, નહીં તો બધું ફીફા જેવું છે. તો બધા હશે પેલા કે શું મને કહે છે ડોક્ટર સ્વામી, એને પણ કહી દે. ગમે હોય ને એમાં ક્યારેય પાછા પડે નહીં, પણ જીવન એમનું એવું છે જેની અંદર કોઈ ડાઘ કાઢી શકે નહીં. એવા તો આપણા સદગુરુ સંતો છે બધા, એક એક થી ચડિયા હતા. આમ આપણે ત્યાગવલ્લભ સ્વામી જોઈએ. સ્વામી કે ત્યાગવલ્લભ સ્વામી અમને જોઈને એમને શાંતિ થાય છે, એમને જોઈને અમને શાંતિ થાય છે, આવું એમનું જીવન. કોઠારી સ્વામી મુંબઈના સ્વામી બાપા કે ગુણાતીતાન સ્વામી ની વાત છે કે મોટા શહેર નું સેવન અને અધિકાર અને ધન નો પ્રસંગ આ જીવને બગાડવાનો હેતુ છે. તો ગુણાતીતાનંદ સ્વામી ની એ વાત આ કોઠારીએ ખોટી પાડી. 40 વર્ષ સુધી મુંબઈનું કોઠાર પણ હું સંભાળ્યું, પણ એની સાધુતાની અંદર હું આંચ આવવા દીધી નથી. એવા આપણા મુંબઈના કોઠારી સ્વામી. હવે આવા બધા એક એક થી ચડિયાતા બધા. આમ આપણે જોઈએ આ મહાન સ્વામી નું તો બધાને ખબર છે, એનું આખું ચાલતું હોય છે પ્રકરણ. તે જયારે આમ જતા હોય છે ને પેલું ગાડીની અંદર કે બધે, કેટલા લોકો બહેરાઓ આગળ પાછળ દોડતા હોય, ઊંચી આંખ એની સામે જાય નહીં. તો આપણા તો આવા સદગુરુ સંતો છે જેની આંખ ફરકે નહીં. હવે એ લોકો જેની આગળ પોતે હાથ જોડીને ઉભા હોય એ કેવી મોટી વસ્તુ કહેવાય. આપણા સદગુરુઓ છે ને બધા યોગી બાપાની સાધુતા જોઈ છે, અને જેને યોગી બાપાની સાધુતા જોઈ ને આખા બ્રહ્માંડમાં કોઈનો ભાર ન પડે.
એવી યોગી બાપાની સાધુતા, એવી જુનાગઢની રીત અને એવી બધી ખખા, અને એ લોકોને સ્વામીશ્રી પ્રત્યે જે એમના અંતરમાં આદર છે ને, આપણને ખબર પડે. ડભોની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ હતો, ચરોતર ની ડભો ગામ ની અંદર. એને આગલા દિવસે બધું નગર યાત્રા બધું પૂરું થઈ ગયું અને રાતના સમયે સ્વામીશ્રી ઉતારામાં હતા. સ્વામીશ્રી વખતે નીચે બેસતા અને પગ લંબાવેલા હતા અને પોતે પત્ર લેખન કરતા હતા, અને એ વખતે મહંત સ્વામી ત્યાં સામે બેઠા હતા, દર્શન કરતા હતા. અને એમને એકદમ આમ ઉમળકું આવી ગયું એકદમ કે આપણે સ્વામીને પગ દબાવવા જઈએ. સ્વામી પગ લંબાઈને બેઠા હતા ને, તે ઉભા ધીમેરીને ઉભા થયા. અને પછી આમ સ્વામી ની બાજુમાં જેવા બેઠા ને, સ્વામી આમ જોયું કે મહંત સ્વામી આવે છે, તો સ્વામી પલાઠી વાળી દીધી. સ્વામી મર્યાદા રાખે ને એટલે એ બિચારા આમ નીચું મોઢું રાખીને ઉભા થઈને પાછા ત્યાં જઈને બેસી ગયા હતા ત્યાં ને ત્યાં. પણ આવો ઉમળકો ક્યારે આવે, આવો ઉમળકો ક્યારે થાય. એમ અહીંયા સારંગપુર ની અંદર વાડીએ સભા રાખી હતી, સંતોની સભા હતી સ્પેશિયલ, અને એમાં વિવેક સાગર સ્વામી નો ઇન્ટરવ્યુ રાખ્યો હતો. અને એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ ની સાથે ફરો છો અને આટલું બધું એની મહિમાની એક ને એક વાતો તમારે બધી કરવાની, પણ તમને ક્યારેય કંટાળો આવતો નથી, અને સ્વામીના દર્શન હોય તો પણ તમે ટાઈમે ટાઈમે, બાકી કેવું થતું હોય આપણે આમ બાપા હોય ને સારંગપુર અઠવાડિયું રોકાવાના હોય તો આપણે દર્શને જઈએ, આમ રોજ ઘણા બધા તો રોજ હવે આવે છે, પણ સ્વામી બાપા મહિનો રોકાવાના હોય ને તો પછી બે ચાર ગાબડા પડી જાય મહિનાની અંદર. અને જો આખું વર્ષ રોકાવાના હોય, ખબર પડે એક વર્ષ સ્વામી અહીંયા છે તો કે રવિવારે જાશું હવે, એવું થઈ જાય, એવું આપણને થઈ જાય. પણ આટલા વર્ષોથી ભેગા ફરે છે અને છતાં તમને આમ એવો ને એવો ઉત્સાહ રહે છે, તમે દોડી દોડીને દર્શન માટે પહોંચી જાઓ છો, અને મહિમા 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 બપોરે રાત્રે જાગી જાગીને તમે બધાને કહેતા હો છો સ્વામીનો, તે તમને આવો ઉત્સાહ કેવી રીતે રહે છે, આ પ્રશ્ન હતો. તે વિવેક સાગર સ્વામી બહુ સરસ જવાબ આપ્યો. એમને કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. પહેલી વસ્તુ એ કે શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, અને બીજી વસ્તુ એ છે કે પ્રમુખ સ્વામી જેવો સાધુ આ પૃથ્વીના પટ ઉપર બીજો કોઈ નથી. આ બે વસ્તુ મને સમજાઈ ગઈ છે એટલે મને ઉત્સાહ રહ્યા કરે છે. આ કોણ બોલે છે? 30-30 વર્ષ ભેગા રહેનારા બોલે છે બધા. આ મહાદેવજીના ગુણ કોણ જાણે, પોઠિયો ભેગા રહેનારને મહિમા ન હોય. એક બહુ મોટા મહામંડલેશ્વર આવ્યા હતા યોગી શતાબ્દી મહોત્સવમાં, બધા બહારના મહાત્મા આવે ને, તો એ તો ભારત સાધુ સમાજના બહુ જ આગળ પડતા સંત છે. અને આમ કેટલી બધી એની, હવે એનો ચેલો હવે એને એને આપણે ઉતારો આપ્યો હોય ને, તો ઉતાર્યા પછી આપણે યુવકો લેવા માટે જાય કે ચલો સ્વામી સભાનો સમય થયો. તે એમને પેલા બિચારાને કઈક પાણી જોતું હતું ગુરુજીને, તો એના ચેલા ને કે ભાઈ પાણી લાવ, તું પાણી લાવ, તો પેલો તેની જટા ઓળવામાં એવો આમ પડ્યો હતો ને કે હામું જ ના જોયે, 10 મિનિટ સુધી બોમો પાડી, પછી આપણે યુવકે જઈને એમની સેવા કરી નાખી. પણ ભેગા ફરનારો ને જરાય મહિમા ન હોય, એને તો ખબર હોય બધી કે આ બધા આપણે ગુરુજી બધા મહામંડળે છે કે કેટલા છે મને ખબર છે, પણ સ્વામીશ્રીના સેવકો એના સંત ભેગા ફરનારા છે, એના હૃદયમાં એમના પ્રત્યે જે આદર છે ને, રિયલ પ્રતિબિંબ આપણને સાચું ત્યાં દેખાય કે એમના હૃદયમાં કેવો આદર છે. 1998 સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરી, સ્વામીશ્રી વેસ્ટચેસ્ટર ની અંદર હતા આરામ ની અંદર. અને એક દિવસ એવું બન્યું કે સ્વામીશ્રી આમ બેઠા હતા સોફા ઉપર, અને આગળ એક સ્ટૂલ રાખ્યું હતું અને સ્વામી પગ લંબાવીને બેઠા હતા બાપા. અને એ વખતે વિવેક સાગર સ્વામી બહાર પધરામણી ગયા હતા, અને પધરામણી કરીને જયારે પાછા આવ્યા ને, એ વખતે ત્યાં એમણે જોયું બધી ગોષ્ઠી ચાલતી હતી, સંતો આજુબાજુ બેઠા હતા, વાતો ચાલતી હતી, અને એકદમ સામે આવી ગયા પોતે સ્વામીને ચરણાવી ને ત્યાં, અને સ્વામીને ચરણાવીને એકદમ પોતાની છાતીમાં આમ અડાડી દીધા વિવેક સાગર સ્વામી. અને પછી સ્વામીને કે બાપા, જયારે મહારાજ પરમહંસોને છાતીમાં ચરણાવીને આપતા એ કેવી રીતે આપતા, આવી જ રીતે આપતા? સ્વામી હસવામીને, સ્વામી કા આવી જ રીતે આપતા, એમ સ્વામીએ કીધું. પ્રસંગ બહુ નાનો છે, પણ વિચાર કરીએ ખબર પડે કે જે દિવસ અને રાત સ્વામીશ્રીની સાથે છેલ્લા 30 વર્ષથી છે, એમને જો પ્રમુખ સ્વામીના જીવનમાં આટલો પણ ડાઘ જોયો હોય તો એને સ્વામી પ્રત્યે આવો ભાવ થાય, મહારાજનું સ્વરૂપ છે, એમના છાતીમાં ચરણાવીને આપણે લઈએ. હા, કેટલાક લોકો એવું કહેતા હોય, એક મહાત્મા હતા અને એમને મનમાં એવું હતું કે પ્રમુખ સ્વામીનું બહુ સારું ચાલે છે, એનું કારણ શું છે કે આ વિવેક સાગર સ્વામી ને ડોક્ટર સ્વામી પ્રમુખ સ્વામીનો બહુ મહિમા કહે છે ને, એટલે એમનું હાલે. હવે મારી પાસે જો આવા બે ચલાવે તો મારું હાલે, આવું એક માનતા હતા. હવે એને એ ખબર નથી કે આ ડોક્ટર સ્વામી કે વિવેક સાગર સ્વામી ને જેમ અંદર થી ફોર્સ આવે છે, મહિમા કહેવાની ક્યાંથી આવે છે, એ ક્યાંથી આવે છે, સામે જુએ છે, પ્રતીતિ છે લોકોને, એટલા માટે આવે છે. તો એ પ્રતીતિનું કારણ શું છે? સત્પુરુષનું પોતાનું જીવન. તો એમાંથી આ બધું આપણને દેખાતું હોય છે. તો સ્વામીશ્રીના જીવનમાં વર્તન છે ને, એનો સૌથી મોટો પુરાવો છે એ પોતે સાધુ છે, અને એની સાથે સાથે પોતાના ત્યાગની અંદર સ્વામીશ્રી ક્યારે આંચ આવવા દીધી નથી. યોગીજી મહારાજના વખતમાં તો સ્વામીશ્રી પોતે બહુ જ એવી રીતે ત્યાગ એકદમ સરાય ચાલવા ન દે. દેવચરણ સ્વામી કે એટલા બધા કડક સ્વામી, તે સ્વામી તો સંસ્થાના પ્રમુખ હતા અને સદગુરુ હતા, એટલે એમના માટે કઈ કરીએ તો વાજબી કહેવાય, પણ સ્વામી જરાય ન ચાલવા દે. તો આ સારંગપુરમાં સ્વામીશ્રી હતા એક વખત, તો એ વખતે પેલી જાડી તાકા રોટલી હોય બધી આમ જનરલ ની અંદર, એટલે એમણે શું કર્યું, બીજું બધું તો જનરલ રસોઈ જ હતી, સ્વામીશ્રી માટે ખાલી ફૂલકા રોટલી બનાવી જુદી.
અને રોટલી બનાવીને લાવ્યા અને સ્વામીશ્રીના પથ્થરમાં મૂકી અને સ્વામી જે આંખો કરીને ધ્રુજી ગયા. સ્વામી કે આ ક્યાંથી લઈ આવ્યો તું? કે બનાવીશ રોટલી મેં. કે બધા માટે છે કે મારા માટે છે? એટલે પેલા કઈ બોલી શક્યા નહીં. સ્વામી ફટ દઈ પથ્થરમાંથી રોટલી કાઢીને બાજુ પછાડ્યા. સ્વામી કે જે જનરલ માં લઈ આવજે, મારા માટે નવું નહીં બનાવવાનું. આ સ્વામી નો કડપ હતો, જરાય હાલવા ના દે. હવે મુકાઈ ગયા તો ખાઈ જાઓ, બીજી નહીં લાવીએ. એ પણ નહીં, ફરી વાર કોઈ હિંમત જ ના કરે ને એમની સામે. આટલું કડક સ્વામી વર્ત્યા છે. હવે જૂનો બાથરૂમ કેવો હતો, યોગી બાપાની રૂમ છે ને સારંગપુરમાં, એની પાછળ ચોકડીને ત્યાં સ્વામીશ્રી પોતે નાહવા માટે પધારતા. સ્વામીશ્રી નાહીને રૂમમાં આવે ને વચ્ચે ચાલીને આવવું પડે, તો દેવચરણ સ્વામીએ ખાલી એટલું કર્યું કે ત્યાં સ્લીપર મૂક્યા. ચાલી આવવું પડે ને આટલે થી આટલે સુધી સ્લીપર મૂક્યા. હવે એમાં સ્વામી નજો ગુણ દેખાણો. સ્વામી નાઈન ઉભા થયા ને, આ સ્લીપર છે ના માટે કે ચાલે? સ્વામી કે આટલા ચાલે સ્લીપર ની જરૂર છે? ઠેબુ મારીને ઉડાડી દીધા. મેં જોયું મારે, હવે આટલું બધું કડક સ્વામી. હવે આપણને થઈ ગયું બાપાના વખતમાં, પણ એમને છેક સુધી કાયમ માટે સ્વામી કાયમ થર્ડ ક્લાસ ની મુસાફરી કરીશ ટ્રેન ની અંદર. ગુરુપદ આવ્યા પછી પણ થર્ડ ક્લાસ ની અંદર સ્વામી. કલકત્તા થી આવતા હતા તો વિવેક સાગર સ્વામી કોઈ પ્રસંગ કે છે, ભૂસાવળ થઈને આવતા હતા, અને એ વખતે ગીરધી અને કોઈક લગ્ન ની જાન એમાં ચડી ગઈ હતી, અને એ બધો કલબલાટ ને એ બધા બૈરાઓ ને એ છોકરા બધા ટેટે કરતા હોય, અને એની વચ્ચે સ્વામીશ્રી પોતે ત્યાં. હવે સંતો બધા ગીરધી ની અંદર કેટલી ગંદકી હોય, તો બે દિવસ ની લાંબી યાત્રા, અને એમાં એ વખતે શું વોટર બેગ નતા, આપણે પેલા પાણીના માટલા ભેગા રાખતા હતા પાણી પીવા માટે, તેમાં અડધી રાત્રે માટલું ફસક્યું, આખા ડબ્બામાં પાણીની રેલમ છેલ. અને પછી લોકો તો પછી ગાળો દે ને કે આ સાધુ મહાત્મા છે, માટલા ભેગા લઈને ફરે છે, હાચવતા નથી. એ બધું માંડ પેલું લૂછું ને શાંત પડ્યું, એ બધું અડધો કલાક કાલ્યું, અને બધાને માંડ હુરાવા ત્યાં બીજું માટલું ફસક્યું. આવા સંજોગોમાં સ્વામી પોતે ફર્યા છે ફાર્ગો ગાડીમાં. અત્યારે સ્વામી ની મર્સિડીઝ તો અત્યારે દેખાય છે. પણ સ્વામીશ્રીના જે ખરેખરા વિચરણના વર્ષો હતા ને બધા 70-80 ના બધા વર્ષો, એમાં તો પેલી ફાર્ગો હતી સ્વામીની જૂની, અને પછી વચ્ચે તો જીપ હતી સેકન્ડ હેન્ડ. તો સ્વામીશ્રી પોતે દક્ષિણ ભારતમાં કોઈ વિચરણ કર્યું ને, એ જીપ પાછી કેવી ખબર છે કે આમ જરાક આવે ને તો ગિયર છટકી જાય એનું. તે સ્વામી પોતે 8-8 કલાક નું ટ્રાવેલિંગ, ડ્રાઈવર ની બાજુ સામે બેઠા હોય 8-8 કલાક સુધી સ્વામી પેલો ગિયર નો દંડો પકડીને બેહી રહે, એ જો જરાક મૂકી દે ને તો છટકી જાય. હવે આવા સંજોગોની અંદર સ્વામી પોતે ફર્યા છે. આજે તો કોઈ સાધુને પણ સ્વામી એવો પીડો રાખ્યો નથી, પણ એવા સંજોગોની અંદર એમને ક્યારેય કોઈ ફરિયાદ નહીં, ક્યારેય કોઈ દેહનું અનુસંધાન જ નહીં, એમણે રાત દિવસ ક્યાંય જોયા નહીં, કોઈ સ્થાન એમણે પોતે જોયું નહીં. તો આપણને દેખાય કે દેહનો અનાદર કોને કહેવાય એનું કોઈ ભાષ્ય કરવાની જરૂર પડે નહીં. સ્વામીશ્રીનું વર્તન એ જ, આવું કોઈ શાસ્ત્રમાં તમને મળે નહીં. એ આપણને મૂર્તિમાન આપણી નજરની સામે નાખાય. 1000 વર્ષ પહેલાની ક્યાં વાત, આપણી નજર સામેની. વાદા સારંપુર મંદિરનું કામ ચાલતું, સ્વામીશ્રી ટ્રકો ચલાવેલી છે સારંપુર મંદિરની અંદર. જે પુરુષો યુનોમાં સન્માન થયેલું, કેવા બે કોન્ટ્રાસ્ટ કહેવાય. ટ્રક પણ ચલાવીએ છીએ એમણે, ગોંડલમાં પ્રમુખ થયા પછી સ્વામીશ્રી રાતના ત્યાં તો સ્વામી ટાંકી ઉપર જ ઉભી રહેતા હતા. જયારે અમૃત મહોત્સવ નું કામ ચાલતું હતું ને, એમાં અડધી રાત્રે પેલો ઈટો નો ફેરો કરવાનો, તે કોઈ ડ્રાઈવર મળે નહીં. પેલા લોકો કડિયા આગા પાછા થાય, અને સ્વામી પાસે સ્વામી ડ્રાઈવર મળતો નથી, અને ઈટો નો ફેરો. સ્વામી કે હું ડ્રાઈવર, પ્રમુખ હતા સ્વામી સંસ્થાના, અડધી રાત્રે ઉઠીને સ્વામી ટ્રેક્ટર નો ફેરો મારેલો છે ત્યાં ગોંડલ ની અંદર. આ બધું જ કામ સ્વામીશ્રીએ પોતે કરેલું છે, તો એમણે પોતે વર્તીને બધું બતાવ્યું છે. કોઈ પ્રકારનું એમણે પોતે આમ ખાલી કહી દીધું હોય ને ઉપદેશ આપાય એવું પોતે કર્યું નથી. તો સાધુતા કોને કહેવાય એના વિશે આપણે બહુ લાંબી લાંબી વ્યાખ્યા ન કરીએ તો શું કહેવાય? સાધુતા એટલે પ્રમુખ સ્વામી મહારાજ. સાધુ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. એના બીજા ગુણો છે બધા, એની વિશેષ વાતો આપણે આપણી આવતીકાલે કરવાના છીએ. પણ સ્વામીશ્રી જે પહેલી વસ્તુ કીધી કે પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી એ સાધુ છે, હાડે સાધુ છે, રોમે રોમ થી પોતે સાધુ છે, એ વસ્તુ આપણે જેમ જેમ સમજી શકીએ એ મારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.